ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપનું સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 14ની અંદર ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 2 વિશે આજે આપણે અભ્યાસ કરીશું. આપણે 13માં પાઠની અંદર ભૂપૃષ્ઠ 1 વિશે અભ્યાસ કર્યો. હવે એવો જ આજ એક બીજો ભૂગોળનો પાઠ કે જેમાંથી આપણે 4 ગુણના જે પ્રશ્ન પૂછાયા છે, 13માં પાઠમાંથી પણ 4 ગુણનો પ્રશ્ન પૂછાતો હતો, 14માં પાઠમાંથી પણ 4 ગુણનો એક પ્રશ્ન પૂછાય. આ પાઠમાંથી 7 માર્કનું પૂછાય. 4 ગુણનો એક પ્રશ્ન પૂછાય, એક 2 ગુણનો પ્રશ્ન પૂછાય અને એક એમસીક્યુ ટાઈપનું પૂછાય. એટલે આ પાઠમાંથી કુલ 7 માર્કનું આપણે પ્રથમ પરીક્ષાની અંદર પૂછાય. તો આપણે જે 13મો પાઠ જોયો હતો એવી જ રીતે 14મો પાઠ, એની અંદર પણ એવી જ વાત છે, પણ આની અંદર ઉત્તર ભારતની વાત છે, લક્ષદ્વીપ ટાપુઓ છે, આ બધા જે ટાપુઓ હોય એની વિશે આપણે વાત એની અંદર કરવાની. આપણે 13મા પાઠની અંદર એવી વાત કરી હતી કે ભારતનું સ્થાન કઈ જગ્યાએ, આપણે એની અંદર ઘણી બધી વાત કરી, અક્ષાંશ્રુત, રેખાંશ્રુત. હવે એવો જ એક 14મો પાઠ છે ભૂગોળનો કે જેમાંથી આપણે સૌથી વધારે આમાં આ પાઠમાંથી આપણે પૂછાય છે. તો એની અંદર જોઈએ પહેલો પ્રશ્ન કે ઉત્તર ભારતના મેદાન વિશે માહિતી આપો. આ પ્રશ્ન આપણે 4 ગુણની અંદર પૂછાય છે કે ઉત્તર ભારતના મેદાન વિશે જણાવો અથવા એના વિશે માહિતી આપો. તો એની અંદર જોઈએ કે ઉત્તર ભારતનું મેદાન ઉત્તર હિમાલય અને દક્ષિણ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વચ્ચે આવેલું છે. આપણને ખબર છે કે ઉત્તરના ભાગ ઉપર શું છે, તો ઉત્તરના ભાગ ઉપર સૌથી વધારે હિમાલય પર્વતીય વિસ્તારો છે, મોટા મોટા શિખરો છે. આપણે એની અંદર પણ વાત કરી હતી, માઉન્ટ એવરેસ્ટ છે, K2 છે, કાંચીરંગા છે, આ બધા જે મોટા મોટા જે શિખરો છે એ ઉત્તરના ભાગ ઉપર આપણને જોવા મળે છે કે ઉત્તરના ભાગ ઉપર સૌથી વધારે હિમાલય પર્વતીય વિસ્તારો શિખરો આવેલા છે. તો અહીં બીજું એવું કીધું છે કે દક્ષિણ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશવાળો ભાગ છે. દક્ષિણનો ભાગ કેવો છે, તો કે ઉચ્ચ પ્રદેશવાળો ભાગ છે. આપણને ખબર છે કે ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, કે જેની ત્રણેય બાજુથી પાણીથી જે ઘેરાયેલો ભાગ છે તો એને આપણે શું કહીએ છીએ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. તો આપણે આ પહેલો પોઈન્ટ આપણને ખબર પડી છે કે ઉત્તરના ભાગ ઉપર હિમાલય શિખરો હોય, જ્યારે દક્ષિણના ભાગ ઉપર શું આવેલું હોય, તો કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે. ઉત્તરના ભાગ ઉપર શિખરો આવેલા છે હિમાલયના ભાગ ઉપર, જ્યારે દક્ષિણના ભાગ ઉપર નીચે દક્ષિણની અંદર આખો જે દક્ષિણનો જે ભાગ છે એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશવાળો ભાગ છે. હવે એથી આગળ જોઈએ કે તેનું નિર્માણ આ બંને પ્રદેશોમાંથી નીકળતી સતલુંજ ગંગા અને બ્રહ્મપુત્ર જેવી મોટી નદીઓને અને તેમની શાખા નદીઓએ યુગોથી પથરાયેલા કાપથી થયું છે. અને આ મેદાનના કેટલાક ભાગમાં 50 મીટરની જાડાઈ સુધીની કાપના થર આવેલા છે. અહીંયા શું કીધું કે આ ઉત્તરના ભાગ ઉપરથી કઈ કઈ નદીઓ પસાર થાય એના વચમાંથી, તો અહીંયા પહેલી આપણે આપી છે સતલુંજ નદી છે, કે સૌથી ઉત્તરના ભાગ ઉપરથી આપણે હિમાલયના ક્ષેત્રમાંથી એ નીકળે છે અને જ્યારે ઉત્તરના ભાગ ઉપરથી પસાર થાય પાકિસ્તાનમાં જઈ નીચે અરબ સાગરને મળે છે. એવી જ રીતે બીજી નદીની વાત કરવી, ગંગા નદી છે, તો એ પણ હિમાલયના ક્ષેત્રમાંથી નીકળે છે ગંગા નદી, અને એ ભારતના મોટા ભાગમાંથી પસાર થઈ નીચે બાંગ્લાદેશમાંથી પસાર થઈ નીચે બંગાળની ખાડીને મળી જાય છે. એવી જ રીતે બીજી મોટી એક નદી છે બ્રહ્મપુત્ર નદી, એ પણ હિમાલયના ક્ષેત્રમાંથી નીકળે છે. આજે બધી નદીઓ, મોટાભાગની જે નદીઓ છે, મોટી નદીઓ, એ બધી નદીઓ છે એ હિમાલયના ક્ષેત્રમાંથી જ નીકળે છે. તો બ્રહ્મપુત્ર નદી પણ હિમાલયના ક્ષેત્રમાંથી નીકળે છે, પણ આ નદી જે છે એ ભારતના પૂર્વ ભાગ ઉપરથી, ભારતના પૂર્વ ભાગ એટલે કે અરુણાચલ પ્રદેશવાળો ભાગ, સૌથી પહેલાં એ બ્રહ્મપુત્ર જે નદી છે એ ભારતના પૂર્વ ભાગ ઉપરથી પસાર થઈ અસમમાં થઈ નીચે બાંગ્લાદેશમાં થઈ બંગાળની ખાડીને મળી જાય છે. તો આ બધી જે નદીઓ છે એ બધી નદીઓ, મોટાભાગની જે નદીઓ છે, આપણે જોઈએ સતલુંજ ગંગા, સતલુંજનું
थोड़ो भाग जे है भारत नी अंदर है, बाकी नो मोटो जे भाग है ई पाकिस्तान मा है। एवी ज रीते सौथी महत्वनी जो नदी होय तो ई गंगा नदी है के जे भारत ना मोटा भाग माथी पसार थई अने कृषि माटेनुं पाणी है वापरी शकाय। एवी ज रीते ब्रह्मपुत्र नदीनो मोटो भाग पण भारतनी बहार है आपणने खबर है। પણ આપણને એવું કીધું કે આ મેદાનના કેટલાક ભાગમાં 50 મીટરની જાડાઈ સુધીની કાંપના થર આવેલા છે, એના એ મેદાની થર આ બધી નદીઓ જે હે અમુક ભાગની ગંગા હે બ્રહ્મપુત્ર નદીઓ બારે માસ નદીઓ હોય કે એની અંદર બારે માસ પાણી વહેતું હોય, કારણ કે આ જે નદીઓ હે એ સીમાંથી વહે તો કે હિમાલયના ક્ષેત્રમાંથી વહે છે, એટલા માટે આ બધી જે નદીઓ છે એ બાર માસી નદીઓ છે સતલુંજને બાદ કરતા, તો એની અંદર ગંગા અને બ્રહ્મપુત્ર નદી છે, સિંધુ નદી છે, આ બધી નદીઓ બારે માસી નદીઓ હોય કે જે હિમાલયના ક્ષેત્રમાંથી નીકળે છે અને બારે માસી નદીઓની અંદર પાણી વહે છે, કારણ કે ઉનાળાની અંદર પણ એ જે એની ઉપર હિમવર્ષા થાય છે જ્યારે બરફ ઓગળે છે તો એના કારણે એ નદીઓની અંદર બારે માસ પાણી જોવા મળે છે। આપણને એમ થાય કે આ નદીઓની અંદર બારે માસ શા માટે પાણી જોવા મળતું છે, પરંતુ આ નદીઓ હિમાલયના ક્ષેત્રમાંથી નીકળે છે એટલા માટે હિમાલયની અંદર જે હિમવર્ષા થયો હોય એ ઉનાળા દરમિયાન એ ઓગળે છે એટલા માટે આ નદીઓની અંદર એ પાણી વહે છે। તો એના પછીનો બીજો પોઈન્ટ છે કે આ મેદાનની પ્રદેશ આશરે 2400 કિમી લાંબો છે અને પૂર્વ ભાગ કરતાં પશ્ચિમ ભાગ વધુ સાંકડો છે। અહીંયા શું કીધું કે આ નદીઓનો જે મોટો ભાગ છે એ જ્યાંથી એનો પ્રારંભ થતો હોય એથી આપણે શરૂઆત કરીએ તો આ જે નદીઓની જે લંબાઈ છે એ 2400 કિલોમીટર છે અને પૂર્વ ભાગ કરતાં પશ્ચિમ ભાગ વધુ સાંકડો છે। પૂર્વ ભાગ કરતાં પશ્ચિમ ભાગ કેવો છે? સાંકડો છે। એથી આગળ આપણે જોઈએ નદીઓએ નિર્માણ કરેલા દુનિયાનો સૌથી મોટો મેદાની પ્રદેશ તરીકે તેની ગણના થાય છે, કારણ કે આ જે નદીઓ છે એ કેવી નદીઓ છે એનો એ લંબાઈની અંદર ઘણા બધા કિલોમીટરની અંદર એ પથરાયેલી છે અને ઘણા બધા વિસ્તારોને એ શું કરી લે છે? આવરી લે છે। એટલા માટે આ જે નદીઓ છે એ સૌથી મોટી નદીઓ છે અને ઘણા બધા મોટા જે મેદાની પ્રદેશો છે એને આવરી લે છે। એના પછી છે કે ફળદ્રુપ જમીન અનુકૂળ આ આબોહવાને પર્યાપ્ત માત્રામાં મળતા પાણીને લીધે અહીં ખેતીનો ખૂબ જ વિકાસ થયો છે અને આ મેદાન ભારતનો સમૃદ્ધ ભાગ ગણાય છે। અહીં દિલ્હી, આગ્રા, કાનપુર, લખનૌ, અલ્હાબાદ, પટના, કલકત્તા વગેરે શહેરો આવેલા છે। અહીંયા શું કીધું કે આ જે બધી નદીઓ વહે છે એનો સૌથી ફળદ્રુપ ભાગ છે એટલે સારો ભાગ છે જમીનનો, ત્યાં ખેતી સારી થાય છે। શા માટે ખેતી સારી થાય છે? તો આ બધી નદીઓમાંથી બારે માસ પાણી મળી રહે છે એટલા માટે એ નદીનું જે પાણી છે એની અંદર પાક લઈ શકાય છે એના કારણે। પછી અનુકૂળ આબોહવા છે, એને જે આબોહવા અનુકૂળ આવે એવી આબોહવા એને મળે છે। પછી પર્યાપ્ત માત્રામાં પાણીને લીધે અહીં ખેતીનો ખૂબ જ વિકાસ થયો છે, પૂરતા પ્રમાણમાં શું મળી રહે છે તો કે પાણી મળી રહે છે, આબોહવા પણ અનુકૂળ છે, બરોબર, જમીન પણ કેવી છે? સારી છે। તો અહીંનો જે ખેતીનો જે વિકાસ છે એ ખૂબ જ સારો થયો છે, કારણ કે આપણે જોઈએ જમીન પણ સારી છે, આબોહવા પણ એને અનુકૂળ આવે છે અને પૂરતા પ્રમાણમાં પાણી પણ મળી રહે છે એટલા માટે ખેતીનો જે વિકાસ છે એ ખૂબ જ સારો થયો છે। કયા ભાગ ઉપર? તો કે ઉત્તરના ભાગ ઉપર આપણે જોઈએ પંજાબ છે તો ત્યાં ઘઉંની જે ખેતી છે સારા પ્રમાણની અંદર થાય છે, કારણ કે ત્યાંથી ઘણી બધી નદીઓ પસાર થાય છે એટલા માટે એ નદીઓનું જે પાણી છે ખેતી માટે એની અંદર ઉપયોગ કરી શકાય છે।
इना पछी दिल्ली आगरा कानपुर लखनऊ अलाहाबाद पटना कलकत्ता वगैरह शहरों आवेला छे। आज नदीओ है बधी अपने जो गंगा नदी तो एथी जे आ बधा जे स्थळो है शहरों है ए भाग उपरथी पसार थाय छे। इना पछी है आ मैदान दिल्ली पासे सांकड़ू छे। दिल्ली नू पश्चिम बाजुए सतलुजनू अने पूर्व बाजुए गंगानू मैदानी प्रदेश आवेलू छे। जो आ प्रश्न पूछाय एक गुणनी अंदर पण आवो प्रश्न पूछाय कदाच के गंगानी पूर्व बाजुए अने पश्चिम बाजुए शेनू ओलू आवेलू हशे। तो आ आपणे याद राखवानू होय के गंगा आ मैदानी प्रदेश दिल्ली पासे सांकड़ू है। दिल्ली पासे एकदम सांकड़ू है। तो अँ आप ये बात करें कि दिल्ली की पश्चिम बाजुए सतलुजन आ दिल्ली है तो ये पश्चिम बाजू है तो अँ सतलुजन मैदानी प्रदेश आवेलू है। ज्यारे पूर्वनी अंदर शीनू है तो कि गंगा मैदानी प्रदेश आवेलू है। आ पश्चिम भाग थियो अने आ भाग थियो उत्तरनो भाग है पश्चिम भाग है अने आ भाग पूर्व भाग आ वचमा दिल्ली है। तो अँ आपने एवं कीधु कि दिल्ली की पश्चिम बाजुए सतलुजनू मैदानी प्रदेश आवेलू छे। ज्यारे पूर्वनी अंदर गंगानू मैदानी प्रदेश आवेलू छे। आ नदी है सतलुज नदी है अने आ नदी है गंगा नदी है। तो गंगानी पूर्व बाजु सतलुजनू अने पश्चिम बाजुए गंगानू मैदानी प्रदेश आवेलू छे। તેથી દિલ્હીને ગંગાનું મેદાની પ્રદેશ કહેવામાં આવે છે। આ એ રીતે પ્રશ્ન પૂછાય કે દિલ્હીને ગંગાના મેદાની પ્રદેશ તરીકે શા માટે કહેવામાં આવે છે તો આપણે અહીં જવાબ આપવાનો હોય કે પૂર્વ બાજુએ ગંગાનું મેદાની પ્રદેશ છે અને પશ્ચિમ બાજુએ સતલુજનું મેદાની પ્રદેશ આવેલું છે એટલા માટે દિલ્હીને ગંગાનું મેદાની પ્રદેશ કહેવામાં આવે છે। આ એક ગુણની અંદર પ્રશ્ન ઘણી વખત પૂછાયેલો હોય તો આપણે એટલું યાદ રાખવાનું હોય। એનાથી આગળ જોઈએ આપણે કે ઉત્તર ભારતનું મેદાન સિંધુ નદીના મુખથી લઈને ગંગા બ્રહ્મપુત્રના મુખ સુધી લગભગ 2400 કિમી લાંબુ અને 150 કિમીથી 300 કિમી પહોળું છે। પૂર્વમાં તે સાંકડું છે। આપણે હમણાં વાત કરી કે ઉત્તર ભારતનો જે ભાગ છે એ ઉત્તર ભારતના ભાગની અંદર આપણે સિંધુ નદી એક અત્યારે આવી ઓલામાં આપણે સતલુજ નદી હતી તો સિંધુ નદી તેના મુખથી એટલે એથી એનો જે પ્રારંભ થતો હોય કોઈ પણ નદીનો જ્યાંથી એની શરૂઆત થતી હોય ટૂંકમાં એટલે ટૂંકમાં સિંધુ નદીના મુખથી લઈને ગંગા અને બ્રહ્મપુત્ર નદીના મુખ સુધી લગભગ 2400 કિમી લાંબુ અને 150 થી 300 કિમી પહોળું છે। એટલે કે સિંધુ નદી ગંગા નદી અને બ્રહ્મપુત્ર નદી જે છે એની લંબાઈ કેટલી છે તો કે આશરે 2400 કિલોમીટર। ક્યાંથી તો કે એથી જે એનો પ્રવેશ થાય છે એથી જે એની શરૂઆત થાય છે જ્યાંથી એનો પ્રારંભ થાય છે એથી વાત છે। ત્યાંથી માંડીને જ્યાં સુધી કોઈ પણ સમુદ્ર વિસ્તારને મળે છે ત્યાં સુધી એની લંબાઈ કેટલી છે 2400 કિલોમીટર અથવા 150 થી 300 કિલોમીટર પહોળી છે। પૂર્વ ભાગમાં તે સાંકડું હોય પૂર્વ ભાગમાં એ કેવું હોય એકદમ સાંકડું હોય। એથી આગળ જોઈએ કે તેના બે વિભાગો પડે છે એક સિંધુ નદી તંત્રનું મેદાન અને ગંગા બ્રહ્મપુત્ર નદીનું મેદાન આના બે વિભાગો પડે છે એક સિંધુ નદીનું અને બીજું છે ગંગા અને બ્રહ્મપુત્ર નદી। એક બાજુ સિંધુ નદી છે અને એક બાજુ છે ગંગા અને બ્રહ્મપુત્ર નદી। તો સિંધુ નદી છે આપણે જોઈએ કે હિમાલયના ક્ષેત્રમાંથી નીકળે છે ભારતના ઉત્તરનો જે ભાગ છે ઉત્તરના ભાગ ઉપરથી થઈ પાકિસ્તાનમાંથી નીચે અરબ સાગરને મળી જાય છે।
એના પછી બીજી નદીની અહીંયા વાત કરી છે કે બીજો જે વિભાગ પડે એ ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો પડે. તો અહીંયા આપણે જોયું કે એ પણ બંને નદીઓ હિમાલયના ક્ષેત્રમાંથી નીકળે છે અને આ બંને નદીઓ છે, ખાસ કરીને ગંગા નદી છે, એનો મોટો આપણે હમણાં એક વાત કરી કે એનો મોટો ભાગ છે ભારતની અંદર છે, પરંતુ બ્રહ્મપુત્ર જે નદી છે એનો મોટો ભાગ ભારતની બહાર છે. એટલે અહીં આપણે બે વિભાગોની અંદર વિભાજિત કર્યા, એક બાજુ સિંધુ નદી અને બીજી એક બાજુ ગંગા અને બ્રહ્મપુત્ર નદી. ત્યાંથી આગળ જોઈએ મેદાન. સિંધુ નદી તેની 5 સહાયક નદીઓએ ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુંજે રચેલું મેદાની પ્રદેશ મેદાન પંજાબ પંચવતાપ કહેવામાં આવે છે. કારણ કે સિંધુ નદીને જે નદીઓ મળે એ 5 શાખા નદીઓ મળે છે, કે આ 5 નદીઓ છે એ પંજાબની અંદરથી અથવા પંજાબની આજુબાજુથી પસાર થાય છે, એટલા માટે તેને 5 નદીઓના પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવે છે. જો આ યાદ રાખવાનું હોય કે પંજાબમાંથી 5 નદીઓનો સંગમ થાય, આ 5 જે નદીઓ છે ઝેલમ છે, ચિનાબ, રાવી, બિયાસ અને સતલું, આ બધી જે નદીઓ છે એ પંજાબ પાસેથી પસાર થાય છે, એટલા માટે તેને 5 નદીઓનો પ્રવેશદ્વાર કહેવામાં આવે છે. આ મેદાનનો મોટો ભાગ પાકિસ્તાનમાં છે, કારણ કે આ બધી નદીઓ છે એ બધી નદીઓ ભારતના ભાગ ઉપરથી પસાર થાય છે, પછી આ બધી નદીઓ છે એ સિંધુ નદી સાથે ભળી જાય. આ બધી શાખા નદીઓ છે, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુંજ, આ બધી નદીઓ છે શાખા નદીઓ છે, અને આ બધી નદીઓ છે 5 જે નદીઓ છે એ સિંધુ નદી સાથે ભળી જાય છે, અને આ બધી જે નદીઓ છે એનો મોટો ભાગ છે એ પાકિસ્તાનમાં છે. નીચે સિંધુ નદીને મળી જાય છે અને નીચે પછી અરબ સાગરની અંદર આ નદીઓ મળી જાય. પણ આ બધી જે નદીઓ ક્યાં મળે છે, સિંધુ નદીને આ બધી જે શાખા નદીઓ છે ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુંજ, આ બધી જે નદીઓ છે એ મુખ્ય નદી આ કહેવાય. સિંધુ નદી મુખ્ય નદી છે, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલુંજ આ બધી નદીઓ શાખા નદીઓ કહેવાય. કે કોઈ પણ મુખ્ય નદીઓ હોય, કોઈ પણ એક મુખ્ય નદી એને શાખા નદી તરીકે એક મળતી હોય, એની સાથે જોડાતી હોય. પણ આ જે 5 નદીઓ છે એ સિંધુ નદીની અંદર, સિંધુ નદી સાથે એ જોડાય છે, પણ એ પંજાબની અંદર આ બધી નદીઓ છે એ જોડાઈ જાય છે. એના પછી આગળ વાત કરવી, એક આપણે વાત કરી સિંધુ નદીની, સિંધુ નદી તંત્રની, કે સિંધુ નદીની અંદર 5 નદીઓ આપણે જોઈ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુંજ, આ 5 નદીઓ છે એ શાખા નદીઓ છે, નાની નદીઓ ટૂંકમાં. જે આ 5 નદીઓ છે એ મોટી જે સિંધુ નદી છે એની સાથે ભળી જાય છે. ક્યાં બધી નદીઓ મળે છે, તો કે પાકિસ્તાનની અંદર મુખ્ય નદી સાથે, જે સિંધુ નદી મુખ્ય નદી છે એની સાથે જોડાઈ જાય છે. ત્યાંથી આગળ વાત કરવી, બીજો વિભાગ હતો આપણે, એક વિભાગની વાત કરી સિંધુ નદી તંત્રની, હવે બીજો વિભાગ છે ગંગા નદી તંત્રની અંદર. આપણે બેની અંદર પણ વાત કરી ગંગા અને બ્રહ્મપુત્ર, તો એની અંદર ગંગાની નદી હરિદ્વાર પાસે મેદાનમાં પ્રવેશી પૂર્વ તરફ વહે છે. ગંગા નદી હે હિમાલયના ક્ષેત્રમાંથી પસાર થાય છે, હરિદ્વાર પાસે મેદાની પ્રદેશ બનાવી ધીમે ધીમે એ કયા ભાગ ઉપર પ્રવેશ કરે છે, પૂર્વ ભાગ ઉપર, ભારતનો જે પૂર્વનો ભાગ એ તરફ પ્રયાણ કરે છે. માર્ગમાં તેને યમુના, ગોમતી,
गंडक स्वर्ण कोसी जीवी अनेक सहायक नदीओ मळे छे। जो आ बधा प्रश्न एक गुणनी अंदर पूछाय, अहींया पण एवो कदाच प्रश्न पूछाय के सिंधु नदी ने कई कई शाखा नदीओ मळे छे, तो आ बधी शाखा नदीओ हे एने आपणे याद राखवानी हे, झेलम चिनाब रावी बियास अने सतलुज। आ बधी जे नदीओ हे सिंधु नदी ने मळे छे। अहींया पण एवो प्रश्न पूछाय કે ગંગા જે નદી હે મુખ્ય નદી હે, બારમાસી નદી હે, બ્રહ્મપુત્ર નદી પણ બારમાસી હે અને સિંધુ નદી પણ બારમાસી, આ ત્રણેય નદીઓ બારમાસી હે, અને આ ત્રણેય નદીઓ એ કેવી હે, મોટી નદીઓ હોય કે એને બીજી નાની નદીઓ મળતી હોય। તો અહીંયા પણ ગંગા નદી હે એને કઈ કઈ નદીઓ મળે, આપણે પહેલાં એ વાત કરી કે ગંગા નદી હે એ હરિદ્વાર પાસે મેદાની પ્રદેશ પ્રવેશે છે, જ્યારે ધીમે ધીમે પૂર્વ તરફ આગળ વધે છે, જ્યારે પૂર્વ તરફ આગળ વધે ત્યારે એની અંદર તેને ગોમતી યમુના ગંડક સોણ કોશી જેવી અનેક સહાયક નદીઓ મળે છે। એટલે આવી અનેક નાની નદીઓ હે એ ગંગા નદીને મળે છે। બાંગ્લાદેશમાં તેને ब्रह्मपुत्र नदी मळे छे, तेनो संयुक्त प्रवाह मेघना नामे ओळखाय छे। जो आ प्रश्न वारंवार पूछाय छे के गंगा नदी हे ई गंगा नदी बांग्लादेशमां प्रवेश करे हे, इना बे फाटा पड़े हे, एक बांग्लादेशमां जाय हे अने एक पश्चिम बंगाळमां थाय, नीचे बंगाळनी खाड़ीनी अंदर मळी जाय। परंतु बांग्लादेशनी अंदर जे गंगा नदी मळे हे ઈ ગંગા નદી જ્યારે બ્રહ્મપુત્ર નદી સાથે મળે ત્યારે બંનેના સંયુક્ત પ્રવાહને કયા નામથી ઓળખવામાં આવે છે? અહીંયા એવો પ્રશ્ન આપણે પૂછાય તો અહીંયા લખવાનું થાય મેઘના। ફરીથી એક વખત જોઈ લઈએ કે ગંગા નદી હે ઇના આપણે જોઈએ કે હિમાલયના ક્ષેત્રમાંથી એ પસાર થયા છે, ભારતના ઘણા બધા વિસ્તારોમાંથી પસાર થઈ નીચે બંગાળની ખાડીને મળી જાય, પરંતુ ગંગા નદી હે બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે, પણ આ ગંગા નદી હે એની સાથે બ્રહ્મપુત્ર નદી બાંગ્લાદેશની અંદર પ્રવેશ કરી એ ગંગા નદી સાથે જોડાઈ જાય છે। કઈ નદી જોડાઈ જાય છે? તો કે બ્રહ્મપુત્ર નદી હે એ ગંગા નદી સાથે બાંગ્લાદેશની અંદર જોડાઈ જાય છે। પછી આ બંનેનો જે સંયુક્ત પ્રવાહ હે ગંગા અને બ્રહ્મપુત્ર, ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો જે સંયુક્ત પ્રવાહ હે એ સંયુક્ત પ્રવાહને કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે અહીંયા લખવાનું થાય મેઘના। અહીંયા તમને આપ્યું હોય કે ગંગા નદી હે એ બાંગ્લાદેશમાં જ્યારે બ્રહ્મપુત્ર નદી સાથે મળે છે, આ બંને નદીના જે સંયુક્ત પ્રવાહ હે જે પાણી હે એ પ્રવાહને કયા નામથી ઓળખવામાં આવે છે? તો અહીંયા લખવાનું થાય મેઘના। ત્યાંથી આગળ જોઈએ કે આ મેદાની નદીઓ રચેલા ત્રિકોણ ડેલ્ટા જગતનો સૌથી મોટો અને વિસ્તાર પામેલો મુખ ત્રિકોણ પ્રદેશ છે। ત્રિકોણ આકાર ધરાવે છે, જ્યારે કોઈ પણ સમુદ્ર વિસ્તારને મળે છે જ્યારે એ બંગાળની ખાડીને મળે છે ત્યારે એનો આકાર એ કેવો થઈ જાય, એકદમ ત્રિકોણ આકાર કે જે બંગાળની ખાડીને મળી જાય છે। તો આ જે પ્રશ્ન છે આપણે એ ચાર ગુણની અંદર ઘણી વખત પ્રશ્ન પૂછાયેલો પ્રશ્ન હે કે ઉત્તર ભારતના મેદાન વિશે માહિતી આપો, તો ચાર ગુણની અંદર આપણે આ પ્રશ્ન હે એ વ્યવસ્થિત રીતે પાકા ચોપડાની અંદર આપણે લખવાનો હોય। આની અંદર ખાસ ધ્યાન રાખવાનું હોય કે જે આપણે બે ભાગ કર્યા સિંધુ નદી તંત્ર અને ગંગા નદી તંત્ર, પછી જે ઉત્તરના ભાગ ઉપરથી જે નદીઓ હોય છે એની વાત કરી, કેટલા કિલોમીટરની અંદર એ પથરાયેલી છે, કઈ કઈ નદીઓ એને મળે છે, કઈ કઈ શાખા નદીઓ મળે છે એ આપણે વ્યવસ્થિત રીતે આની અંદર જોવાનું। તો આ જે પ્રશ્ન છે 14મા પાઠની અંદર પહેલો પ્રશ્ન કરીને આપણે લખવાનો થાય અહીંયા ચાર ગુણની અંદર, આ પ્રશ્ન એ વ્યવસ્થિત રીતે પાકા ચોપડાની અંદર લખવાનો હોય। અસ્તુ, જય ગુરુદેવ।